કોરોનાની મહામારી વચ્ચે આદિવાસી વિસ્તાર એવા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામ સુખાબારી ગામે એક તબીબ દ્વારા આંબાની વાડીમાં સારવાર આપી સેવા આપી રહ્યા છે. કોરોનાની મહામારીમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડો ખાલી નથી. એવા સમયે ગરીબ આદિવાસી પ્રજા માટે સારવાર લેવું મુશ્કેલ બની જતું હોય છે. એવામાં નવસારી જિલ્લાના આદિવાસી તાલુકા એવા વાંસદાના અંતરિયાળ ગામ સુખાબારી ગામે એક તબીબ અનોખી રીતે સેવા આપી રહ્યા છે, જેમાં ગામમાં કોઈને તાવ કે અન્ય કોઈ સામાન્ય બીમારી હોય તો તેને કુદરતી વાતાવરણમાં આંબાના ઝાડ નીચે સારવાર આપી પોતાનો ડોક્ટરી ધર્મ નિભાવી રહ્યા છે. ત્યારે અહીં આવતા દર્દીઓ પણ સારવાર મેળવી રહ્યા, તેને સંતોષ મેળવી રહ્યા છે. ત્યારે આ તબીબ દ્વારા ચાર્જ પણ એકદમ ઓછો લેવામાં આવી રહ્યો છે, જે આદિવાસી પ્રજાને પોસાય એમ છે. સુખબારી ગામની આ સાથે આજુબાજુના અન્ય ગામના આદિવાસી લોકો માટે પણ આ તબીબ હાલ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે. હાલમાં તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાની મહામારીમાં બેડો ફૂલ થઈ ગયા છે, ત્યારે લોકો અમારી પાસે સારવાર લેવા આવે અને અમે તેમને બોટલો અને દવા આપીએ છીએ અને લોકોને આ સારવાર મળતા સારા થતા હોય છે, જેથી બીજા પણ લોકો અહીં સારવાર લેવા આવે છે. નમસ્કાર મિત્રો, હું સુખાબારી ગામનો સરપંચ શ્રી વિજયભાઈ બોલું છું. આપની સામે આપ દર્શક મિત્રોને મારા નમસ્કાર. અમારા ગામમાં જે ડૉક્ટર છે એમના ઘરે ટ્રીટમેન્ટ કરે છે, એમના ઘરે આજ આપણે છીએ, આ પત્રકાર મિત્રો છીએ. આપ જોઈ શકો છો અહીંયા શું પરિસ્થિતિ છે. વાંસદા તાલુકાની અંદર હાલમાં માંદગીનું વાતાવરણ ખૂબ જ ભયાવહ રૂપે સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે વાંસદાની જે મોટી મોટી હોસ્પિટલો છે તો કોઈ પણ હોસ્પિટલમાં બેડની સુવિધા નથી. જે દર્દીઓ જાય છે એમને દરવાજામાંથી જ કહી દેવામાં આવે છે કે અહીંયા જગ્યા નથી. એટલે આવા સંજોગોમાં આવા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ લઈને લોકો હજારોની સંખ્યામાં સાજા થાય છે. અહીંયા આગળ મહારાષ્ટ્ર બોર્ડરથી સેવાડાના ગામ સુધીથી લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. ગામના સરપંચ તરીકે ઘણા લોકોએ એમ કહ્યું હતું કે માંદગીના વાતાવરણમાં બધા બહાર ગામના જે પેશન્ટ આવે છે તો આપણે એમને દવા ટ્રીટમેન્ટ કરવા અટકાવીએ. મેં કહું દવાખાના બી ટ્રીટમેન્ટ નહીં મળે, અન્યત્ર બી ટ્રીટમેન્ટ નહીં મળે તો લોકો જાશે કાં? આખરે તો આપણા ગરીબ આદિવાસી લોકોને જ મરવાનો વારો આવે છે. તો આવી બી ટ્રીટમેન્ટ મળતી હોય તો ઘણું સારું છે. હું પોતે કોરોના પેશન્ટ હતો અને સુરતની મૈત્રી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈને આજે સાજો થયો છું. તો એટલી ખર્ચાળ ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકે આ ગરીબ લોકો? તો મારે સરકારશ્રીને એટલું કહેવું છે કે દરેક ગામમાં જે શોભાના ગાંઠિયા પીએસસી સીએસસી બનાવેલા છે ત્યાં અંદર એમબીબીએસ ડૉક્ટર આપો, ટ્રીટમેન્ટ આપો, જેથી કરીને આ ગરીબ લોકોને ત્યાં ગામની અંદર સેવા મળી રહે, ટ્રીટમેન્ટ મળી રહે અને લોકો સ્વસ્થ થાય. કાટેશ્વર સુખાબારી ટ્રીટમેન્ટ કરવા અમે આવ્યા છીએ. સરકાર દવાખાનું ખરું, અમારા ગામની કંડોલપાડા ગામમાં પણ ત્યાં જગ્યા નથી, એટલે હું અહીંયા અમે આવ્યા. ડૉક્ટર મહેન્દ્રભાઈ પટેલ. કઈ રીતની ટ્રીટમેન્ટ મળે છે? ટ્રીટમેન્ટ સારી મળી અમે અહીંયા. સરકારી દવાખાનાને કેટલા દૂર છે? પછી 10 કિલોમીટર દૂર પડે. કઈ રીતના ફી લેવામાં આવે છે ડૉક્ટર દ્વારા? અહીંયા સુખાબારી હા બાટલા ચડાવીને એ રીતે લોકો કેટલું ફ્રી હતી લોકોને ખબર. જે મહેન્દ્રભાઈ બી દેશમુખ છે. કઈ રીતની લોકોને લોકોની સેવા? આજે સિટીમાંથી લોકો બે અહીંયા આવતા છે અને ગામડામાં આજુબાજુ કોઈની સેવા નથી. અહીંયા આજે એક ડૉક્ટર તરીકે છું અહીંયા, તો મારા સુખાબારી ગામમાં લોકો વિશ્વાસ થઈ અહીંયા આવતા છે કે તાવ છે, દુખાવો છે, કે ના સાહેબ હવે તાવ છે, મારે બોટલ ચડાવવા છે કે ચડાવી આપશે, હું ચડાવી આપીશ. આજુબાજુમાં આપણે આજુબાજુ એરિયામાં કોઈ ડૉક્ટર એટલા એવા નથી. 15-20 કિલોમીટરની રેન્જમાં જે અમારે 10 કિલોમીટર અંડરમાં પીએચસી છે, પણ ત્યાં બી જવા લોકો તૈયાર નથી. એક ડર બતાવશે કે કોરોના છે. તમને કઈ રીતે આપ લોકોને હિંમત આપો? લોકોને વિશ્વાસ આપવો છે કે આ કોરોનાની હિંમત એવી રાખો તમે કે મને કોરોના છે તો હિંમત રાખો અને વિશ્વાસથી ચાલો કે દવા પાણી કરવાથી આપણું એ કોરોના હોય કે તાવ હોય એ વસ્તુ